ઉઠી રાખે અવાજ ન કરે ત્યારે બેન કે તાળીઓ પડો ત્યારે તાળીઓ પડવાની હોય હા હા હો હો ની કરવાની સમજી ગયો શાંતિથી બેહો અને પ્રોગ્રામ જોવો ઇન્શાઅલ્લાહ અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુ અલ્લાહ તઆલાના આપણે શુક્ર અદા કરીએ અલ્હમ્દુલિલ્લાહ કાઠિયાવાડ એકેડેમી ટ્રસ્ટ સંચાલિત અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળા જે આજે 6 વર્ષ તેના પૂર્ણ થવામાં આવે છે અલ્હમ્દુલિલ્લાહ ઘણા બચ્ચાઓને દીની તેમજ દુનિયાવી તાલીમ આપવામાં આવે છે આ સાથો સાથ જેમ બચ્ચા આગળ પડતા જાય એમ એના આગળના જેવી રીતે પહેલો ક્લાસ બીજો ક્લાસ ત્રીજો ક્લાસ ચોથો ક્લાસ એમ કરતા કરતા આજે આપણે અમરેલીની અંદર 27 બચ્ચાઓ કુરાને હાફિઝ બન્યા તમે અમરેલીના ઇતિહાસમાં રેકોર્ડમાં નહીં જોયું હોય કે અમરેલીમાં 27 બચ્ચાઓ કુરાને હાફિઝ બન્યા છે એક કુરાને હાફિઝ બચ્ચું જેના ઘરની અંદર કુકર જ થયું હોય તે 40 પોતાના કુટુંબીઓને લઈને જન્નતમાં જઈ જવાનો અને અધિકાર છે એટલે આપણે અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ કે આપણા ગામની અંદર 27 બચ્ચાઓ પણ કુરાને હાફિઝ બની ગયા છે અલ્હમ્દુલિલ્લાહ સાથો સાથ મારે એ પણ એક કહેવાનું છે કે આ સંસ્થા છે એ કોઈ નફો કરતી સંસ્થા નથી ટોટલી આ સંસ્થાની અંદર કેટલા બધા એવા પરિવારો છે કે જે પોતાના બચ્ચાની ફી પણ ભરી શકતા નથી તો એના માટે પણ અમે ઘણી બધી સવલતો રાખી છે આજે અમે 1,73,000 રૂપિયા બચ્ચાઓ જે કોઈ દિવસ ફી ભરી શકે એમ નથી એને 1-8 ધોરણ લગી ભણાવવાની જવાબદારી અમે લીધેલી છે જે એવા બચ્ચા કે પોતે ભણી શકે અને પોતાના વાલીઓ પાસે એ રકમ હોતી નથી તો એના માટે પણ આપણે વ્યવસ્થા અલ્હમ્દુલિલ્લાહ તમારી દુઆથી એ પણ આપણે કરી છીએ સાથોસાથ આરટીઆઈની અંદર પણ આપણે 26 બચ્ચાઓને ગવર્મેન્ટમાંથી સહાય મેળવી રહી છે જેથી કરીને એના વાલીઓને પોતાને ફીની કે બચ્ચાઓના ભણતરની ઉપાધી ન રહે એટલે એવા 26 બાળકો પણ આપણે ગવર્મેન્ટમાંથી આપણે ફી લઈ અને એને આપણી સ્કૂલની અંદર એડમિશન અપાવ્યું છે આ બહુ મોટી વાત છે સાથોસાથ અત્યારે આપણી સ્કૂલની અંદર 1-8 ધોરણમાં વિદ્યાર્થીઓ ભણે છે એ 140ની સંખ્યા છે અને બાકીના આપણે 3-3 વર્ષથી ઘણા લોકોની આજે ફી બાકી છે તો આ સ્કૂલનું સંચાલન હું કેમ કરી શકું માણસ પોતાના ઘરનું સંચાલન નથી કરી શકતો તો આવડી મોટી આપણી સંસ્થા ચાલી રહી છે માટે દરેક વાલીને મારી ગુજારિશ છે કે પોતે પોતાની 2 વર્ષની ફી બાકી છે થોડી થોડી રકમ જમા કરાવે સાથોસાથ આજે અમરેલીની અંદર ઘણા એવા સાહિબે માલ લોકો છે જો આવી આપણી સંસ્થામાં 5-5, 10-10 બાળકો જો દત્તક લઈએ જે જરૂરિયાતમંદ હોય તો એ બાળકો સારી રીતે ભણી શકે તો એના બચ્ચાનું ભવિષ્ય પણ ઉજળું થાય તો આવી પણ હું એક અમરેલીના તમામ મુસ્લિમોને ગુજારિશ કરું છું કે મુબારક રમઝાન મહિનો આવી રહ્યો છે આવી આપણી હરેક સંસ્થાની અંદર જ્યાં જરૂરિયાત હોય તો જે સાહિબે માલ છે એની માટે જે વસ્તુ છે એ ફરજ છે અને એ ફરજ અદા કરવાની છે તો આવા 5-5, 10-10 બાળકોને દત્તક લઈ અને આગળ ભણાવે એવી પણ હું સર્વને ગુજારિશ કરું છું આ કાર્ય કરવા માટે અલ્હમ્દુલિલ્લાહ અત્યારે કાઠિયાવાડ એકેડમી અત્યારે 6 જગ્યા ઉપર સ્કૂલ ચાલી રહી છે એક નવાઈની વાત એ છે કે વેરાવળની અંદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે 1-11 ધોરણ ગર્લ્સ સ્કૂલ છે ત્યાં એડમિશન નથી તમે વિચારો આજે આપણા બાળકોને આપણી બચ્ચીઓને આગળ કેમ લાવવી આપણી સ્કૂલો કેમ ખુલે ત્યાં એની શું સવલત રહે એ ખાસ વિચારવાની જરૂર છે હવે આપણે મસ્જિદ મદ્રાસાને બહુ બનાવ્યું ખરેખર તો હવે એજ્યુકેશન મેડિકલ આ તમામ વસ્તુની જરૂર છે જેથી આપણા લોકોને સવલત મળે ગવર્મેન્ટ દ્વારા જે આપણને ફાળવણી મળતી હતી
ये लोगों ने बच्चाओं ने ये लघुमति स्कॉलरशिप टोटली सरकार ने बंद कर दी थी से माटे आपने खुद ने अपना पग पर जो साहिबे माल होय एने हूँ गुजारिश करी के आमा सर्वो पोतानो साथ सहकार आपे અને પોતાના લગતા ઓળખતા ભલે 5 છોકરાને દત્તક લઈએ જેથી ભારતનું ભવિષ્ય ઉજળું થઈ શકે. સાવ અલેકુમ વ રહમતુલ્લાહ વરકાતુ. ઓલતા ભાઈને કઈ બે શબ્દો બોલે. વિદ્યાર્થીઓ જે થોડી શાંતિ રાખે, વિદ્યાર્થીઓ થોડી શાંતિ રાખે તો આ કાર્યક્રમ આપણો સફળ થશે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દ્રષ્ટિ જનાબ કુસુમભાઈ કેજરીવાલા સિવાય પત્રકાર જાવેદખાન પઠાણ તથા રજત બાપુ તથા કાલવાભાઈ અને અન્ય મંચસ્થ ઉપર હાજર તમામ મહેમાનો, આજની તકે આપણે જે આ કાર્યક્રમ છે વાર્ષિક ઉત્સવ એટલા માટે રાખવામાં આવે છે કે આપણી બાળકની પ્રગતિ કેવી છે શાળામાં એ વાલીઓ સમક્ષ જ્યારે રજૂ થાય છે ત્યારે શાળાનું મૂલ્યાંકન કરવાની આપણને ખબર પડે છે. તમને આજે કુસુમભાઈએ વાત કરી કે આ સંસ્થા જે છે એને 6 વર્ષ પૂર્ણ થાય છે, એટલે કે આ સંસ્થા જે છે અમરેલીમાં માત્ર એક છે જે લઘુમતી શાળા તરીકે છે અને લઘુમતી શાળામાં એને સરકારશ્રીના કોઈ નિયમો લાગુ પડતા નથી, છતાં પણ આપણે જે છે ક્વોલિફાઈડ શિક્ષકો સાથે આ શાળા ચલાવીએ છીએ. એ ઉપરાંત સરકાર દ્વારા જે મળતી આરટી અને અન્ય સ્કોલરશીપ જે છે એ મેળવવાના પ્રયત્નો કરીએ છીએ. આરટીમાં આપણે 26 વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. હાલમાં હું તમને કહું કે અત્યારે અમરેલી સિટીમાં કુલ 40 ખાનગી શાળાઓ છે અને 16 શાળા જે છે સરકારી શાળા છે. આજે જ્યારે શાસનાધિકારી અમરેલી શહેરના કરીને મને ચાર્જ આપવામાં આવે છે તો એ દ્રષ્ટિએ શિક્ષણની જેટલી પણ સંસ્થાઓ જે છે તેમાં અમારે જવાનું થાય છે. ત્યાં આપણે જોઈએ છીએ કે બાળકોના અભ્યાસ અને વાલીઓની સજાગતા કેટલી હોય છે. આપણી આ શાળા જે છે એમાં આપણે 140 વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે, પરંતુ વાલીઓની ફરજ શું છે એ આપણને ખબર નથી. અમે દરેક શાળામાં જઈએ છીએ. હમણાં જ અમારે જવાનું હતું, સેન્ટ મેરીમાં ગયા હતા. એ ઉપરાંત જે છે જ્ઞાનદીપ જે છે, પ્રજ્ઞા સ્કૂલ છે, એ બધાના વાલીઓ અને બાળકોની શિસ્ત જોઈને આપણને એમ થાય કે આપણા બાળકો પણ શિસ્તમાં માને અને અભ્યાસમાં આગળ વધે. એમાં દરેક વાલીની મૂળ ફરજ એ છે કે સૌથી પહેલાં આપણું બાળક સમયસર સારી રીતે સારા કપડાં પહેરી અને ડ્રેસની પાબંદી સાથે શાળાએ જાય, શાળામાં જઈ અને જ્યારે આ લોકો જે છે ટેસ્ટ લે છે, જેમ બેને કીધું કે ભાઈ અમારે અહીંયાની ટેસ્ટ લેવામાં આવે છે, તો એ ટેસ્ટ શું લીધું એ ઘરે આવી અને આપણે એની ચકાસણી કરવી જોઈએ. ત્રીજી વાત એ કે વાલીઓએ અવારનવાર જે છે શાળામાં શિક્ષકોની મુલાકાત લઈ અને શું અભ્યાસ કરાયો એની જાણકારી મેળવવી પડે અને ત્યારબાદ શાળામાંથી જે લેસન આપ્યું છે એ લેસન આપણે બેસી અને જોઈએ કે લેસન પોતાની રીતે કરે છે કે પછી બુકમાં ઉતારો કરે છે. પાંચમી વાત એ છે કે આપણું બાળક જો ખરેખર આપણા બાળકને કુરબાની કરે અને આપણે ભણવાનું સફળતા હોઈએ તો આપણા બાળકની અંદર શિક્ષણને લગતી કંઈ ખામી છે એ બાબતનું આપણે ધ્યાન રાખવું પડે. કારણ કે શાળામાં તો બાળક જે છે એ 3-4 કલાક 5 કલાક રહેવાનું છે અને આપણા ઘરે આપણી પાસે વધારે રહેવાનું છે. ઘણા આપણે જે છે ટ્યુશન ઉપર આધાર રાખીએ છીએ, પણ ટ્યુશન પણ ક્યારે કામ આવશે જ્યારે વાલીની સજાગતા હોય. તો દરેક વાલીને પહેલાં તો ખાસ વિનંતી છે કે આ બાળક માટે જે છે એને પોતે બનતા બધા પ્રયત્નો કરવા પડે અને એને ઘરે આવી અને કેટલી
કાયદામાં છે કે પછી કુરાન શરીફમાં શું પૈડા છે, શું પડાવે છે. અને અલ્હમ્દુલિલ્લાહ ત્યાં ઉર્દુ પણ સારું ભણાવે છે, ત્યાં મોલાના લોકો પણ પીરિયડ લેવા જાય છે એક એક ભવ્ય. આ બધી રીતે જે છે આપણી સંસ્થા એકમાત્ર સંસ્થા એ અમરેલી ખાતે, તો આપણે એનો લાભ ઉઠાવીએ. પણ એ ક્યારે કે ટ્રસ્ટી અને શિક્ષકો એ બધું ના કરી શકે, પણ એની સાથે સાથે વાલીઓની જે છે પૂરેપૂરો સાથ સહકાર હોવો જોઈએ. તો એવી રીતે આપણે કરીશું તો આપણી આ સંસ્થા જે છે એ આગળ વધશે, કારણ કે એમની સંખ્યા જે છે એ 140 ગણી મોટી છે. બાકીની આપણે શાળાઓમાં જોઈએ તો 700-800-900 બાળકો હોય છે. તો આપણે જે છે ધીરે ધીરે જેટલું આપણે સજાગ રહેશું આપણો બાળક જે છે ટેલેન્ટ બનશે અને હોશિયાર બનશે, તો આપણી શાળામાં પણ પ્રવેશ વધારે આવશે. અને એ પ્રવેશ વધારે આવવાથી ક્વોલિફાઈડ શિક્ષકો વધશે અને શિક્ષણ પણ સારું મળી રહેશે. તો આ તકે જે છે મને બોલવાની જે તક આપી દ્રષ્ટિઓએ એ બદલ એનો હું આભાર વ્યક્ત કરું છું. અને મારે પણ હજી સનરાઈઝ હાઈસ્કૂલ જે છે સનરાઈઝ સ્કૂલ જેઠીપુરા અને જ્ઞાનદીપ ભાઈએ જે પટેલવાડીમાં આ બંને જગ્યાએ જે વાસ્તુમાં જવાનું હોય એ જે શાસનાધિકારી તરીકે, એટલે હું આ કાર્યક્રમમાંથી વિદાય લઉં છું. ટ્રસ્ટી સાહેબને વિનંતી કે મને જે રજા આપો. થેન્ક યુ. મુસ્લિમ કોમ માટે મને હાજી સાહેબ માટે ગર્વ છે
કે કોમ માટે એ કાઈક ને કાઈક ઘર હંમેશ કરતા રહે છે ત્યારે તમે તો એની અંદરમાં આવો છો તમારા બાળકો એની સંસ્થામાં ભણે છે ત્યારે તમારી ફરજ બને છે કે તમારા બાળકને 100% એનું રિઝલ્ટ આવે તમે તમારા બાળકોને પૂરેપૂરો અભ્યાસનો લાભ લ્યો તમારી ફરી એકવાર મારી માતા બહેનોને ખાસ વિનંતી છે કે તમારા બાળકને તમે સ્કૂલમાં જેટલું ધ્યાન દે એની કરતાં વિશેષ તમે ધ્યાન આપશો અને આવતા વર્ષે હું ઈચ્છા રાખું છું મને ઉમેદ છે કે તમારા બાળકોનો સારામાં સારો માર્ગ થશે તેવી મને ઈચ્છા છે એવી મને દુઆ છે અલ્લાહ પાસે પણ હું દુઆ કરું છું કે આપ સર્વનો બાળકોનું ભવિષ્ય ખૂબ સારું રહે ખુદા હાફિઝ હા સર અલ્લાહ બહુ સરસ